માંડવી તાલુકાના મોટી ઉંડોટ ગામે શ્રી મોટી ઉંડોટ પંચાયતી પ્રાથમિક શાળાનું સરકાર અને દાતાશ્રીઓના સહયોગથી નૂતનીકરણ સાથે લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દાતાશ્રીઓના સહયોગથી બનાવેલ પ્રવેશ દ્વાર, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, મધ્યાહ્ન ભોજન કક્ષ, સ્પોર્ટ્સ રૂમ, સ્ટોર રૂમ, ઓફિસ રૂમ સહિત નૂતનીકરણ કરી તેનું તકતી અનાવરણ સાથે લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. માંડવી તાલુકાના ગામે શ્રી મોટી ઉંડોટ પંચાયતી પ્રાથમિક શાળાનું સરકાર અને દાતાઓના સહયોગથી કરાયેલ નૂતનીકરણનું તકતી અનાવરણ, લોકાર્પણ અને ઉદ્ઘાટન દાતાશ્રીઓ અને મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું. તેમજ ગત રાત્રે કલાકાર દેવરાજભાઈ ગઢવી, નાનો ડેરો શ્યામભાઈ ગઢવી, ભાડિયા રમેશભાઈ જોશી માંડવી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે મુનિરાજ શ્રી મુક્તિશ રત્નસાગરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં મંગલાચરણ કરી દાતાશ્રીઓ અને મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો. જ્યારે મુખ્ય દ્વારનું ઉદ્ઘાટન અને લોકાર્પણ મુખ્ય દાતા હર્ષાબેન કિરીટ, રતનસિંહ ડેઢિયા, માઇકલભાઈ રત્નદીપ પરિવારના વરદ હસ્તે કરવામાં આવ્યું. તે બાદ તકતી અનાવરણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ સાથે ઉપસ્થિત માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી, સરપંચ જીવરાજભાઈ ગઢવી સાથે દાતાશ્રી હેમંતભાઈ ડેઢિયા, મૂલચંદભાઈ શાહ, સુરેશભાઈ વિસરિયા, અમરચંદભાઈ ઘડા, દેવચંદભાઈ ગાલા, વિશ્રામભાઈ જોશી, નારણભાઈ જોશી, માંડવી તાલુકા પંચાયતના બડુભા જાડેજા, મુરજીભાઈ ગઢવી, દેવાયતભાઈ ગઢવી એડવોકેટ, ટીપીઓ કમલેશભાઈ ખટારિયા, બીઆરસી કોઓર્ડિનેટર મેહુલભાઈ શાહ, માંડવી તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, એસએમસી અધ્યક્ષ અને દાતાશ્રી મોહનભાઈ કટુઆ સહિતના દ્વારા વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રથમ સ્વાગત ગીત કલાકૃતિ સાથે શાળાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યો. શાબ્દિક આવકાર શાળાના આચાર્ય માણેકભાઈ ગઢવી આપ્યું હતું. જ્યારે મુનિરાજ શ્રી મુક્તિરત્ન સાગરજી મહારાજ સાહેબે જણાવ્યું કે દાતારીનું કામ એવું કરવું જોઈએ કે આપણે જતા રહીએ તોય આપણને આવનાર પેઢી યાદ કરે અને સંપત્તિનો સદુપયોગ કરવા શીખ આપી હતી. આ તકે દાતા પરિવારના માઇકલભાઈ, દેવચંદભાઈ તથા વિરમભાઈ અને કેવલભાઈએ જણાવ્યું કે માણેકભાઈ ગઢવી તારીખ 5/7/2023 માંગણી બદલીથી મોટી ઉંડોટ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે આવ્યા અને તેની કાર્યશૈલીથી પ્રેરાઈને દાતાશ્રીઓ આગળ આવી તન મન ધનથી સહયોગ કર્યો, જે કાબિલેત દાત છે. અને આ પંચાયતી પ્રાથમિક શાળા કચ્છની એક અત્યાધુનિક અને નમૂનેદાર શાળા બની છે, જેથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો, સરકાર તેમજ દાતાશ્રીઓના આ સ્થળેથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર વ્યવસ્થા એસએમસી અધ્યક્ષ મોહનભાઈ કટુઆ, રાજેશભાઈ જોશી, દીપેશભાઈ ગોર, લક્ષ્મણભાઈ ગઢવી, સુખદેવસિંહ જાડેજા, આમદ રાજા, ભાવેશ ગઢવી, ખીમજીભાઈ મકવાણા સહિતનાઓએ સંભાળી હતી. મેકરણ દાદા ગ્રુપ અને વીર વચરાજ ગ્રુપની સેવા નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર રમેશભાઈ જોશી, વિક્રમસિંહ પટિયાર, સૌરભભાઈ છાળવાએ કર્યું હતું. આભાર વિધિ શાળાના આચાર્ય માણેકભાઈ ગઢવીએ કરી હતી. આનંદની વાત છે કે ઉંડોટ ગામની અંદર જે નવી નૂતનીક સ્કૂલનું નૂતનીકરણ થયું છે, એ નૂતનીકરણમાં ઉંડોટ મહાજન અને માઇકલ મતુસિંહ રતનસિંહ લખનસિંહ ડેડિયા અને હસ્તે હર્ષાબેન કિરીટભાઈ ડેડિયા હસ્તે માઇકલભાઈએ આ સ્કૂલનું મહત્વ દાન આપીને નૂતનીકરણ કરાવ્યું છે અને ખરેખર ખૂબ આનંદની વાત છે. 2 વર્ષ પહેલાં અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે આ સ્કૂલમાં નોકરશી કરી હતી. તે વખતે આચાર્ય ભગવંતે માઇકલ ઉપર મીઠી નજર નાખીને વાત કરી હતી. માઇકલભાઈ સમજી ગયા અને સમજી ગયા એટલે તરત જ વાતને સ્વીકાર કરી લીધો અને આ સ્કૂલના સુંદર સજાવટ કરાવી અને મોટો દાન આપી. ખરેખર આ હર્ષ રતન પ્રવેશ દ્વાર માલિક દાતા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. માઇકલભાઈને ખૂબ ધન્યવાદ અને માતાજીને ધન્યવાદ અને ઉંડોટ મહાજન અને હેમંતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી સુંદર લાભ લઈ અને ખરેખર યશસ્વી ભાગે બન્યા છે. અને આ સ્કૂલમાં બધા ઘણા છોકરાઓ ભારતના ઘરવૈયા બને એ જ અંતરની શુભકામના. અને અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત છે અમારા ગુરુ મારા અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજની પ્રેરણાને ઝીલીને આ માઇકલભાઈએ આ સ્કૂલનો સરસ લાભ લીધો છે. એ માઇકલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતને ખૂબ ખૂબ વંદના. અને ખરેખર આ માણેકભાઈ ગઢવીએ
પણ ખરેખર આંગળી ચીંધી આંગળી ચીંધવાનું પુણ્યનું ઉપાર્જન કર્યું છે અને લોકોને તૈયાર કરી દાન આપવા માટેની મહેનત કરી છે ને આવી સુંદર સ્કૂલ બનાવી દીધી છે. આ શારદા માનું મંદિર ખૂબ ભવ્ય રીતે બનાવ્યું છે. આ માણેકભાઈ ગઢવીને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર અને બધા માસ્તરને બધા ટીચરને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને જેણે જેણે સહયોગ આપ્યો છે બધાને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ. બસ આવી જ રીતે બધાને સહયોગ આપતા રહેજો એ જ અંતરી શુભકામના. દાતા પરિવાર તરીકે જે આપને આજે સન્માનિત કરવામાં આવ્યો શાળા પરિવાર દ્વારા, તો આજે આપ શું કહેશો? કહેવાનું તો એવું છે કે 2 વર્ષ પહેલાં જ્યારે અમારા અચલ ગચ્છાધિપતિ જ્યારે અહીંયા ઉતર્યા હતા ત્યારે આ સ્કૂલ એકદમ જીર્ણશીર્ણ હતી. એના પહેલાં બી મને મોહનભાઈએ બી એક વખત બતાવ્યું હતું કે આ બારી દરવાજા કાંઈ બરોબર છે નહીં, તો અમે ત્યારે વિચારેલું કે કાંઈક એવું કરશું. અને ત્યારે પછી માણેક સાહેબ અમારે ત્યાં આવ્યા અને એમની મહેનત, મોહનભાઈની મહેનત અને અમને થોડું ઘણું અમારી જે ગતિ હતી મતલબ વિચારવાની એને વેગ આપ્યો. અને અમને બી એમ હતું કે કાંઈ કરી છૂટવું જોઈએ માદરે વતન માટે. આપણે જે ભણ્યા છીએ કે અહીંયા રહ્યા છીએ અને પછી આગળ વધ્યા તો સમાજનું પણ આપણા પર ઋણ હોય, તો એના માટે કે હવે નાના જે છોકરા છે આજે આ છોકરા છે આવતીકાલે દેશના નાગરિક છે. અને જેમ નરેન્દ્ર મોદી કહે છે કે પડેગા ઇન્ડિયા તો બનેગા ઇન્ડિયા, તો એ એવી રીતે છે ને. આજે જે છોકરો ભણેલો હશે તો એમાં ડિસિપ્લિન હશે, શિસ્ત હશે, યુનિફોર્મ સારા હશે, સ્વચ્છતા સુઘડતા બધું એમને જ્ઞાન રહેશે. નહીં તો ન તો કરો કે એમાં એવું લાગશે કે મને હલાય તો ને થયા તો ને એડો ના હાલતો. અને હવે આગળ તો જે ભણેલા હશે ને ત્યારે જ આગળ વધે તમને કામ આવશે. પહેલાંનું તો બધું ચાલી ગયું, હવે આગળ નહીં ચાલે. એટલે એટલા માટે શિક્ષણને આપણે બહુ આગળ સપોર્ટ કરવો જોઈએ. અને મને એમ લાગ્યું કે આપણા થોડા ઘણા પ્રયત્નથી કે ડોનેશનથી અગર સારું થઈ જતું હોય તો એમાં કાંઈ વાંધો નથી. અને ભગવાને આપણને ઘણું આપ્યું છે અને એમાંથી તો થોડું ઘણું આપણે બધે ક્ષેત્રે વાપરવું જોઈએ. તો અમે આ કાર્ય કર્યું છે, પરિપૂર્ણ થયો કાર્ય પાછો. અને એની જે અથાગ મહેનત હે અને એ આશા જ માજન જ એકદમ કાર્યકર સમજી ગણો ભાઈ રીતે મળી માજન મળી ગયા સોઠ આવી મોહનભાઈ એટલે એ કહીને મને સારો થયો. અને આજે સ્કૂલ ને ખાંસી લગાવી હતી એકદમ, તો મને છોકરા ભણે હતા પહેલાં 12 છોકરા હેતેનું 12 વેંધા આવા ને હવે 12 છોકરા અહીંયા ભણવા આવે છે, તો એમાં ઉલટું થઈ ગયું. પહેલાં છોકરાઓને છે ને સ્કૂલમાં જવું હોય તો કંટાળો આવતો, હવે એમ થાય છે કે ક્યારે સવાર થાય ને ક્યારે સ્કૂલમાં જઈએ અમે. એટલે બધું ચેન્જ થયું આ માણેકભાઈ અને એમની ટીમની થકી આ બધું. ને શું છે કે સમયાંતરે બધું ચેન્જિંગ આવતું જાય, તો હવે સ્વચ્છતા સુઘડતા આગળ બ્લોક લાગી ગયા. પહેલાં બહુ અહીંયા કાદવ કિચડ રહેતો હતો, એ બધું સારું થઈ ગયું. રમતગમતના સાધનો થઈ ગયા, લેબ થઈ ગઈ, તમારે કોમ્પ્યુટરનો ક્લાસ થઈ ગયો, અહીંયા સ્માર્ટ ક્લાસ ચાલુ છે. એટલે જે મોટા શહેરોમાં કે મુંબઈમાં જેવી સગવડો હોય છે એવી જ સગવડો હવે અહીંયા પ્રાથમિક શાળામાં થઈ ગઈ. એટલે એના હિસાબે છોકરાઓને બી આગળ ભણતર સારું રહેશે અને છોકરાઓ ભણીને આગળ સારા વધશે. ને આમાંથી કોક એવા વિરલા નીકળશે પણ કે જે પછી આગળ આવી રીતે એ લોકો બી પ્રયત્ન કરશે કે મને બી આ સ્કૂલમાંથી શિક્ષણ મળ્યું, હું આગળ વધ્યો છું, તો આવતીકાલે હું પણ સમાજને કંઈક સપોર્ટ કરીશ. અને એવી રીતે થાય છે તો એ પરંપરાગત છે અને એ ચાલતું રહેશે. ભાઈ 2 વર્ષ પહેલાં શ્રી મોટી ઉંડોટ જૈન મહાજનના આંગણે મોટો એક પ્રસંગ કે આજે જેમ અહીંયા તકતી અનાવરણ એવી જ રીતે અમારા ઉપાસનાનું ઉદ્ઘાટન અને જ્યારે ગચ્છાધિપતિનું અહીંયા આગમન થવાનું હતું કે અમને ગચ્છાધિપતિને પહેલાં નગર પ્રવેશ કરાવવાનું હતું પછી ગામ પ્રવેશ હતો અને અમને વિચાર થયો કે જો ગામથી આ ગામને અમારે બહાર કહેવાય એમ અને વિચાર્યું કે એમને અહીંયા આપણે અહીંયા સ્થાન આપીએ. અને મોહનભાઈ નામે 2 દિવસ પહેલાં અહીંયા સ્કૂલમાં આવ્યા અને સ્કૂલની હાલત જોઈ, બારી બારણા બંધ ન થઈ શકે, દરવાજાઓ બધા અસ્તવ્યસ્ત અને આ પરિસ્થિતિ જોઈ અને સફાઈ કરી અને ઉપર પણ જ્યારે જોયું તો ઉપરથી પાણી પડે, કહ્યું તો આ બધી વ્યવસ્થા કંઈક આપણને કંઈક બરોબર લાગતું નથી એમ કે કંઈક અહીંયા થવું જોઈએ. અને ત્યારે તો અમે થોડી સાફસફાઈ કરી અને ગચ્છાધિપતિને અહીંયા ઉતારો આપી દીધો અને પછી માણેકભાઈ સાથે અમે બેઠા મોહનભાઈ કટુઆ અને અમે બધા મોહનભાઈને બેસીને વાત કરી. મેં કીધું આ આ આને કેવી રીતે કાંઈ આગળ વધારી શકાય અને ત્યારે સાહેબે કીધું કે અત્યારે જો શરૂ કરીએ તો 2-3 લાખ રૂપિયાનો ખર્ચો છે. અને મેં કીધું 2-3 લાખ રૂપિયા ખર્ચાની અંદર થઈ જાય. તરત જ સાંજે મિસ્ત્રીને બોલાવ્યા, મિસ્ત્રીને બોલાવીને આખું કોટેશન કઢાવ્યું અને ત્યારે લગભગ 2 લાખ રૂપિયાનું કોટેશન અંદાજિત ખર્ચ હતું. અને તરત જ સાહેબને વાત કરી અને મોહનભાઈને વાત કરી કે આ કામ 2 દિવસમાં શરૂ થવું જોઈએ. અને આમ કરતાં કરતાં
માજન જોડાઈ ગયો, માઇકલના ભાઈની પહેલાં વાત થઈ હતી અને પછી જે વાત એવી આવી કે જો આખી શાળા સરસ મજાની થઈ જાય તો નવીકરણ થઈ જાય તો સોનામાં સુગંધ પડી જાય, અને વાત નીકળી કે પછી તો જો આખો જ કરવું હોય તો 5-7 લાખ રૂપિયા બીજા પણ લાગી જાય. અને મોહનભાઈ અને કે આચાર્ય સાહેબની વાત થઈ માણેકભાઈ સાથે માઇકલભાઈની કે જો કોઈ એવો વ્યવસ્થિત દાતા મળી જાય, અને હકીકતમાં તો અમારે કહીએ કે માજનની અંદર અત્યારે એવા એવા પરિવારો છે કે જે પરિવારો ધારે એ કરી શકે, અને જેવી રીતે ઉપાશ્રયનું નૂતનકરણ થયું અને એમાં પણ મુખ્ય લાભાર્થી તરીકે લાભ લીધો, અને અહીંયા પણ માણેકભાઈએ વાત કરી એમને કે ભાઈ આ સરસ મજાનું કાર્ય છે, અને માઇકલભાઈએ મનમાં લીધું કે જો હકીકત આપણે ભણ્યા હોય કે ન ભણ્યા હોઈએ પણ આપણું કર્તવ્ય બને છે, આપણું એક આ ગામ ઉપરનું ઋણ છે, અને આ ઋણ ચૂકવવાનો જ્યારે અવસર આવ્યો તો માઇકલભાઈ કે હું પાછળ શું કામ રહું. હા, અને આ સરસ રીતે માઇકલભાઈનો એક સપોર્ટ, અને માજનનો કહીએ કે સમસ્ત માજન પણ એની સાથે આખો માજન જોડાઈ ગયો, એટલે આપણે કહે ને મુઠ્ઠી એક આંગળી અને મુઠ્ઠી પાંચ ભેગી થઈ જાય પાંચ આંગળીઓ. હા, તો હા, તો આ આવી જ એક ઘટના આ શ્રી મોટી ઉનોટ ગામની અંદર આ પ્રાથમિક શાળાની અંદર બની છે. હકીકતની અંદર માણેકભાઈનો આપણે અને મોહનભાઈનો જેટલો પણ આપણે કહીએ કે જે આભાર માનીએ છીએ, જે મહેનત કરી છે, કારણ કે દાતા પૈસા આપીને છૂટા થાય. હા, દાતા અમે પૈસા આપીને છૂટા, પૈસા પણ જરૂરી છે, પણ પૈસા મળી જાય તો કામ કરવાના ન હોય તો શું થાય. અને માણેકભાઈ અને મોહનભાઈ અને એની સમસ્ત ટીમે જે આ મોટી ઉંમર પ્રાથમિક શાળા માટે જે કાર્ય કર્યું છે એ અનુમોદનીય કાર્ય છે. અને હું તો કહું છું કે લગભગ માંડવી તાલુકાની અંદર આવી શાળા મને નથી લાગતું કે આવી શાળા હશે. અને હકીકતમાં આ ન્યૂઝ દ્વારા હું એક અપીલ કરું છું કે જે મોટા અધિકારીઓ હોય એકવાર જરૂરથી શ્રી મોટી ઉંમર પ્રાથમિક શાળાની નોંધ લે, એકવાર આવીને એના એને જોઈ હું તો કહું છું દર્શન કરજો, અને એની જરૂરથી નોંધ લઈ અને આગળ જે પણ કાર્ય જરૂર હોય એમાં હજી પણ વધુમાં વધુ સાથ સહકાર આપો એવી અમે આપની પાસેથી આજે માગણી કરીએ છીએ. ફરી ફરી એકવાર રતનદીપ પરિવાર શ્રી માઇકલભાઈનું હું માજન વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. શું કહેશો સાહેબ આજના કાર્યક્રમને લીધે? આજે તો આપણે જોઈએ છીએ કે બહુ સરસ મજાનો માહોલ જોવા મળે છે. દાતાઓ ખાસ મુંબઈથી આવ્યા છે, એમનું સન્માન, પછી આપણા રાજકીય સામાજિક અગ્રણીઓ એમનું સન્માન કરવામાં આવ્યો હતો. આજે શું કહેશો? શ્રી મોટી ઉણોટ પંચાયતી પ્રાથમિક શાળા તાલુકો માંડવી શાળાનું જે નૂતનીકરણ થયું એનું લોકાર્પણ આદરણીય મુરબી દાતા માઇકલભાઈ કિરીટભાઈ રતનસિંહ ડેઢિયા એમના દ્વારા શાળાનું મુખ્ય પ્રવેશદ્વાર, બાળકોને રમતગમત માટેની એક બાલવાટિકા અને રિનોવેશનનું જે હતું તમામે તમામ ખર્ચ એક માઇકલભાઈએ અને અમને આ જે હાથ મજબૂત કરવાનું કામ કર્યું છે, તો હું એનો શબ્દો દ્વારા વર્ણન કરું તો એક મને મારા રીતે મતિ પ્રમાણે મારાથી એક વર્ણન ન થઈ શકે, કારણ કે દાન છે એનું રકમમાં કોઈ બી મૂલ્ય ન હોય, અમૂલ્ય છે. અને હેમંતભાઈ જૈન સમાજ સમસ્તને સાથે રાખીને જેમ ચાલે છે તેમ આ શાળા છે ને સરકારની શાળા છે કે સાહેબોની શાળા છે કે ગામની નિશાળ છે એમ નહીં, એ એક મહાજનની જેમ સંસ્થા હોય, ઉપાશ્રય હોય, દેરાસર હોય, તેમ આ સંસ્થાને આ જૈન સમાજે અને જૈન સમાજના દાતાઓએ એક આ સંસ્થાને આવી રીતે સાચવી છે. અને આજના પ્રસંગે હું એ વિનંતી કરીશ, એ આજના પ્રસંગે હું એક વિનંતી સાથે એવી ખાતરી આપીશ કે આપને જે આ યથાયોગ્ય દાન આપી અને એનાથી મને એમ થાય છે કે આ શાળા જે છે એક દેવાલય તો બની છે પણ હજી પણ આ શાળાને આપણે એક મહાલય બનાવવાની છે, અને એના માટે આપ સૌનો સાથ સહકાર જે મળ્યો છે અને એવો ને એવો મળતો રહેશે એવો મહા સરસ્વતીના સાનિધ્યમાં મને આપણા ઉપર શ્રદ્ધા અને ભરોસો છે. એ ભરોસો સાથે અહીંયા મોહનભાઈ મારા સાથે ખભામાં ખભા મિલાવી અને એક સગા ભાઈ તરીકે જે વર્તન કરી અને જે આ કા સહયોગ આપી રહ્યા છે એની તમામ યશ જિલ્લા શિક્ષણ અધિકારી આદરણીય વડીલ શ્રી મોરબી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબ સાથે વાત થઈ આજના કાર્યક્રમમાં એક જરૂરી રાજ્ય સરકાર સાથેનું કામ હોવાથી ન પહોંચી શક્યા, પણ એણે એટલી ખાતરી આપી કે મોટી ઉણોટની પ્રાથમિક શાળામાં દાતાઓ અને જૈન સમાજે યોગદાન આપ્યું છે. મેં વાત ઘણી સાંભળી અને એની ટૂંક સમયમાં હું શુભેચ્છા મુલાકાત લઈશ. સાથે આ વિસ્તારના આપણા પોતાના બળવંતસિંહ ટપુભા જાડેજા
એ રાતના પ્રોગ્રામની અંદર કાર્યક્રમમાં એક ભવ્ય સંતવાણી રાખેલી હતી, એની અંદર હાજરી આપી ત્યારે એમ જ કીધું કે માણેકભાઈ રાજ્ય સરકાર તરફથી આ શાળાની અંદર હજી પણ રાજકીય જે સપોર્ટ આપશે તો અમારા તરફથી જે હજી શાળામાં જે આરો બાળકોને પીવાનું શુદ્ધ પાણી માટે આરો પ્લાન અને હજી 2 લાખના પેવર બ્લોક આપવામાં આવશે એવી પણ એને વાત કરી. તો મિત્રો, આ જે લાભ છે એ મોટી ઉણોઠ ગ્રામની અંદર અહીંયા જે રહેનારા લોકો છે એની આવનારી પેઢી જે છે એને આવા આગેવાનો અને આવા દાતાઓ અને આવા અધિકારીઓ થકી અને એવા મોહનભાઈ જે અહીંયા જવાબદાર માણસો જે ટીમના ટીમ ને આવો સ્ટાફ કામ કર્યો છે એનો તમામ જે મહેનત છે એનો ફળ છે એ મોટી ઉણોઠ ગ્રામજનોને ફાળે જાય છે. તો મને અતિ ખુશી છે કે આ બધાની ટીમવર્કની આ બધાની દાનવીરતાની જે વૃત્તિ છે એને કારણે. અને સાહેબ, એવું નથી કે આ રકમથી કોઈ મને દાન દીધું છે, કે એકલી જ ભાષા એની માણેકભાઈ અહીં વડી ઉણોઠ નિસરણ જેવું કામ કર્યો હતા એ કંધારો 65% અહીં મોજાના મોટી ઉણોઠ જૈન માજા આ સાથે આ માઇકલભાઈ જ વાંચે હતા અને ગૌરવવંતા પ્રમુખ એની જો કોઈ હેમંતભાઈ ડેઢિયા પણ ઇચે હતા અને SMC અધ્યક્ષ પણ ઇચે હતા. 65 અંગે મોટી ઉણોઠની નિશાળ કોઈ પણ કામ અટકતો ન, અહીં સારો કર્યો હતા એ કંધારો બાકી હશે બેઠા. માણેક માસ્તર મહાજન હંમેશા જીવદયાની પ્રવૃત્તિ હોય, શિક્ષણની પ્રવૃત્તિ હોય, આરોગ્ય સેવામાં હંમેશા અગ્રેસર રહેતું હોય છે. મહાજનના અહીંયા કોઈ બાળકો પણ ભણતા નથી, બધા મુંબઈમાં વેલ સેટ છે ત્યાં અભ્યાસ કરે છે અને અહીંયા જે દાનનો જે ધોધ વાવ્યો છે તો અન્ય ગામોને પણ આ પ્રેરણા મળે એવું આ કાર્ય આજે થઈ રહ્યું છે. તો પહેલો વાક્ય તો હું એમ કહીશ કે મોટી ઉણોઠની નિશાળમાં એક મહાજનનો બાળક ભણતો નથી, એવું નથી. મોટી ઉણોઠના મહાજનની એની વિચારધારા કેટલી મોટી છે કે 150 જે બાળકો ભણે છે ને મોટી ઉણોઠના જે પ્રાથમિક શાળામાં એ અમારા બાળકો છે. એક બાળક નથી ભણતો એવું અર્થઘટન નથી, પણ એવું અર્થઘટન કરે છે કે 150 બાળકો જે ભણે છે એ અમારા બાળકો છે. એ પોતિકાપણની જે ભાવના છે ને માદરે વતન મોટી ઉણોઠની માટી સાથેનો જે એનો લગાવ છે એ ઈશ્વરને સરસ્વતીને આજના દિવસે એ વિનંતી કરીશ કે એની વાડી છે એ હરીભરી રાખે અને એના ભંડાર છે દાનવૃત્તિના એ કાયમો જન્મોજન્મ સુધી ભરાયેલા રાખે એવી અભ્યર્થના કરીશું. પહેલી ગાલ તો હું જૈન મહાજન જો ઘણો આભાર માન્યા હતો કે હું એકલી વખત ખાલી કોઠે આવ્યો, બાકી આવ્યા મેં હેમંતભાઈ માઇકલભાઈ મૂકે સ્કૂલ મેં પહેલી જૂન રિનોવેશન કરાયેલા કરે ખાલી કોઠે આવ્યા હતા. પહેલે હશી મારા સાહેબ કહેતા કોઠે આવ્યા હતા, મને વાતાયો ખાલી રૂમ વાતા ને એટલો રૂમ મેં પાણી હો કે પાં કહેતા અહીં થઈએ કહેતી મારા સાહેબ પાં કોઠે વેરા સગવાડી પરિસ્થિતિ જ નહીં પાછી સમૂરી છતાં અને કે રૂમ દેના અને આયા અને માન રાખી મારા સાહેબ જે પગલાં પે આશા જે મેં પાસે ઉધાર થઈ ગયો આખો એટલો ઉધાર થઈ ગયો મારા સાહેબ પાસે આશીર્વાદ દેનો એ જ રિનોવેશન સ્કૂલ કરેલા કરે માઇકલભાઈ અને હેમંતભાઈ કે ઊભો કર્યો કે સારા આજો માંથી આશીર્વાદ દીધા અને હું માઇકલભાઈ કે એટલો જ હેમંતભાઈ કે કંઈ આચો જરાક નેર્યો હું કંઈ જરૂરી આ તો એ મુજબ જરૂર હંમેશા પૂરી કરી હતી અને આજ બી પૂરી કહું એની જો ઘણું ઘણું આભાર માન્યા તો કે એકડી બોલમાંથી મુકજો સાર લાટ દેનો સાથ આજે સારા સહયોગ દીધા રહો હંમેશા એટલે એડી રીતે અહીં સહયોગ દીધા રહો આશી આ ભેરા જ ઊભા આવ્યું સાથે ખંભો ખંભ મિલાને ઊભા રહું સાહેબ જય. હા વિરમભાઈ, આજનો જે આપણો જે કાર્યક્રમ હતો અને અધ્યક્ષસ્થાન આપણે મળ્યું અને આજનો કાર્યક્રમ જે દાતાઓને જે સન્માન કરવામાં આવ્યો અને શાળાનો જે આપણે કહીએ જે વિકાસમાં માણેક માસ્તર અને ગામજનોએ જે બધે એકતા બતાવી અને નવું રિનોવેશન કર્યું આજે આપણે જોઈ રહ્યા છીએ. આ શાળા આપણાને એમ લાગે કોઈ મોટું મંદિર હોય એવું લાગી રહ્યું છે. શાળાનું ધામ આજે અહીંયા ખરેખર પ્રેરણા આપે એવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. તો આજે આપ શું કહેશો? આજના આ કાર્યક્રમમાં ઉણોઠ ગામની અંદર જે પ્રાથમિક શાળા આપણે જોઈ રહ્યા છીએ એ પ્રાથમિક શાળાની અંદર રિનોવેશન કરી અને આ એક નાનકડા ગામની અંદર મોટી પહેલ કરનાર, પહેલાં તો હું મારા આ શાળાના આચાર્ય માણેકભાઈને અભિનંદન આપીશ કે એમણે પોતાના બળ ઉપર પોતાના વિશ્વાસ ઉપર એમને એમ હતું કે હું આ કાર્ય કરવા માંગીશ અને એ કાર્ય કરવા માંગવા માટે કરીને એમણે જ્યારે દાતાઓ પાસે ટેલ મૂકી અને દાતાઓએ એને સ્વીકારી લીધું અને એને જે રીતે જોઈએ એ રીતનું કાર્ય દાતાઓ દ્વારા કરવામાં આવ્યું એ રીતે આપણે કચ્છમાં એક નમૂનાદાર સ્કૂલ હું એને ગણું છું. અને આ સ્કૂલ એવી છે કે અમે આખા કચ્છમાં અમારી 1600 સ્કૂલો છે એમાં અમે બધામાં જઈને કહી શકશું કે ભાઈ ઉણોઠમાં પણ તમે ક્યારેક વિકાસ અને સ્કૂલ પ્રાથમિક સ્કૂલ કેવી હોય એ જોઈ આવો એવી હું હર્ષની લાગણી અનુભવું છું. હા કેવલભાઈ, શું કહેશો? આપ એક તાલુકા પંચાયતના માંડવીના પ્રમુખ છો. ગામની અંદર એકતા હોય તો ગામનો વિકાસ થાય
એક સમયે શાળા જર્જરિત હતી, મોટી ઉણોટ સરકારી પંચાયતી પ્રાથમિક શાળા, અને માણેક માસ્તર જ્યારથી આવ્યા ત્યારથી આ શાળાનું નૂતનીકરણ થયું છે. તો શિક્ષક કેવો હોવો જોઈએ, ગામ કેવું હોવું જોઈએ, અન્ય ગામોને પ્રેરણા પાડે એવું આ ગામ, તો આજે શું કહેશો? સર્વપ્રથમ તો આ સ્કૂલ સરકારે, ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકાર એ શિક્ષણ માટે હર હંમેશ કટિબદ્ધ છે, અને જ્યાં જ્યાં સ્કૂલની વાત હોય, શિક્ષણની વાત હોય, આદરણીય પ્રધાનમંત્રી હમણાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી જ એમણે પ્રાથમિક શાળાના શિક્ષણને મહત્ત્વનો ભાગ આપ્યું છે અને એના ઉપર અનેક અનેક યોજનાઓ બહાર પાડી છે. જેવી કે આપણે સ્કૂલમાં જ્યારે, અને આ સ્કૂલ એ સરકાર અને તે ઉપરાંત દાતાઓના સહયોગથી બની છે. આ સ્કૂલને બનાવવા માટે સરકાર પણ દ્વારા સ્ટ્રક્ચર બનાવ્યું છે, જે વધારાનું છે એ દાતા પરિવાર અને તેના સહયોગથી. હું આ તમારા માધ્યમથી કહીશ કે જ્યારે સરકાર અને દાતાઓનો, ગામનો જ્યારે સહયોગ બને, તો તેમનું કોઈક ઉદાહરણ, નમૂનારૂપ ઉદાહરણ જોવું હોય તો ઉત્તમ ઉદાહરણ તરીકે હું ઉણોટ ગામની શાળાને જોઈશ. અને દરેકે દરેક માંડવી તાલુકાઓની હું શાળાને અને દરેકે દરેક ગ્રામજનોને હું અપીલ કરું છું કે સરકાર તો શિક્ષણ માટે કટિબદ્ધ છે જ, પરંતુ ગામના લોકોને પણ આગળ આવી અને આપણી સ્કૂલો માટે, આપણા બાળકો માટે આગળ આવી અને સારું માટે સહયોગ આપવું પડશે. મિત્રો, નાના મોટા દરેક દાતાઓનો આ શાળાની અંદર મોટો યોગદાન રહેલો છે, ત્યારે આજે આ શાળા છે તે આજે આપણે જોઈ રહ્યા છીએ, નમૂનારૂપ મોડલરૂપ બની છે, ત્યારે વકીલ સાહેબ આપ શું કહેશો? સૌ પહેલાં તો હું આપને જણાવી દઉં કે હું પોતે આ સ્કૂલમાંથી ભણી અને મોટો થયો છું, અને ત્યાર પછી મેં મારું શિક્ષણ લાયજામાં લીધું છે. આજે જ્યારે આ સ્કૂલના નવીનીકરણ માટે અમારા તાલુકા પંચાયતના સદસ્ય અને પ્રમુખ શ્રી કેવલભાઈએ જે પ્રમાણે ગ્રાન્ટોની ફાળવણી કરી છે, સ્માર્ટ ક્લાસ બનાવી આપ્યા છે, એમનો પણ અત્યારથી એમને ચોક્કસ યાદ કરવા જોઈએ અને હું એમનો આભાર વ્યક્ત કરું છું. તેવી જ રીતે જે વીરમભાઈને અમે એક અવાજ દઈએ અને સ્કૂલ માટે સતત, શિક્ષણ માટે સતત તત્પર હોય, ત્યારે વીરમભાઈને પણ અમે કીધું કે તમારે આપ અધ્યક્ષ પદ શોભાવવાનું છે, અને તો એમણે કીધું કે અધ્યક્ષ પદ તો ઠીક છે, કે સ્કૂલને મારા તરફથી શું જરૂરિયાત છે એ તમે પહેલાં કહો, હું ચોક્કસ આવીશ. અને ત્યારે કીધું કે ભાઈ, જરૂરિયાત અમે જે આપને કીધી આપ પૂરી કરી દીધેલી છે, અને હજી પણ જ્યારે જરૂર પડશે ત્યારે અમે આપને ચોક્કસ કહીશું. અને ખાસ કરીને કહું તો શાળાના આચાર્ય માણેક સાહેબ, એમણે અહીંયા આવી અને જે આખો સ્કૂલનો સિકલ બદલાવી નાખી છે, અને એના માટે જે ગામ લોકોએ સહકાર આપ્યો છે, અમારા દાતા માઇકલભાઈ, અમારા ખાસ આગેવાન જેને કહી શકીએ વિશ્રમભાઈ જોશી, અને એ લોકોએ મહેનત કરીને સતત દિવસ રાત આ સ્કૂલ પાછળ આપે છે. અને ખાસ કરીને અમારા એસએમસીના ચેરમેન જે છે મોહનભાઈ કટવા, એમનો પણ આ સ્કૂલ ઉપર સતત નજર છે, અને એ સ્કૂલમાં સારું કાર્ય કેમ કરી શકાય એ પ્રમાણે એ લોકો પ્રયત્ન કરતા હોય છે, અને અમને આ ખટારીયા સાહેબનો એમનો પણ સતત માર્ગદર્શન મળતું રહે છે. ત્યારે આ સ્કૂલમાં આજે વિદ્યાર્થી તરીકે હું ગૌરવ અનુભવું છું કે આવી એક સ્માર્ટ ક્લાસ, અને અમને આ ખટારીયા સાહેબનો એમનો પણ સતત માર્ગદર્શન મળતું રહે છે. ત્યારે આ સ્કૂલમાં આજે વિદ્યાર્થી તરીકે હું ગૌરવ અનુભવું છું કે આવી એક સ્માર્ટ ક્લાસવાળી સ્કૂલ આવા મોટી ઉણોટ જેવા અંતરિયાળ ગામડાને મળી છે, એ બદલ આ બધા દાતાઓ અને ખાસ કરીને આચાર્ય માણેક સાહેબનો અમે અહીંયાથી આભાર વ્યક્ત કરીએ છીએ. સાહેબ શું કહેશો? શાળા ખરેખર એક મોડલ રૂપ છે, અને માણેક સાહેબ પછી ગામના નાના મોટા બધા દાતાઓએ જે ભેગા મળીને જે આ ભગીરથ આજે જોયું, આપણે કાર્ય પૂરું પડ્યું છે શાળાનું, તો આપ શું કહેશો? ખરેખર આપ જેમ વાત કરો છો એમ આ ભગીરથ કાર્ય કોઈ એક વ્યક્તિથી ન થાય, આમાં તમામ સરકારશ્રી, દાતાશ્રી અને ગામના તમામ લોકોનો જે પોતાની જે પ્રમાણેની શક્તિ છે એ પ્રમાણેના સહયોગથી, કારણ કે એક નાનું પણ કામ કરવું હોય તો તમામ વ્યક્તિઓનો આપણે સહયોગ જરૂરી છે. તો આ ભગીરથ જે કાર્ય છે અને ભાવપૂર્વક જે કાર્ય છે કે જે શાળાના શિક્ષણ બાળકો માટે છું, એવું કાર્યમાં હૃદયના કોમળ ભાવથી જે લોકોએ, જે સરકારશ્રી તરફથી પણ ખૂબ સુંદર વ્યવસ્થાઓ ઊભી થઈ છે, અને દાતા પરિવારે પણ એમાં સહયોગ કરી અને બંનેનો સમન્વય થઈ અને એક આ નમૂનેદાર સ્કૂલ જેને કહી શકાય એ બાલદેવો માટે જ્યારે તૈયાર થઈ છે, ત્યારે એ ખરેખર ઉત્તમ યજ્ઞય કાર્ય મારા મતે ગણાય. બાપુ, શાળા કેવી હોવી જોઈએ? પ્રેરણારૂપ નાની મોટી ઉણોટ ગામે પ્રેરણા પૂરી પાડી છે અન્ય ગામોને, એક અંતરિયાળ ગામ. આ ગામડાઓની અંદર આપણે જોઈએ ખેતી શિક્ષણમાં આજે આગળ ગામ છે આ બંને, નાની ઉણોટ મોટી ઉણોટ, ત્યારે શું કહેશું? આપનો પત્રકાર માધ્યમ દ્વારા કહું
તો હું તો શિક્ષક સમાજનો પ્રમુખ છું, પણ જે માણેકભાઈએ જે આ બે વર્ષ અગાઉની શાળા અને આજે નવીનીકરણ લોકાર્પણ જે કરી અને શાળા જે આબેહૂબ બનાવી છે, આખા કચ્છની અંદર નમૂનેદાર શાળા બનાવી છે, એટલે જ કોઈએ કહ્યું છે ને જોશી સાહેબ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતા હે. જે શાળાની અંદર શિક્ષક ગણ અને આચાર્ય જો આવી મહેનત કરે તો જે તમે કહો છો કે ગામનો વિકાસ, શાળાનો વિકાસ 100% અગ્રેસર રહેશે. હા વિશ્રામભાઈ, આવો. વિશ્રામભાઈએ પણ 51,000 યોગદાન આપ્યું છે શાળામાં. જૈન સમાજની સાથે ગામના દરેક સમાજો ઊભા રહે ત્યારે જ શાળાનો વિકાસ થતો હોય. શું કહેશો સાહેબ? અતિએ પહેલાં સાહેબ ઉડાવવા પદમપુર મેવા તેની થોડીક સાહેબ કે તકલીફ થઈ હોય, આમ ઢગા ખીડું માડું અહીંયા વિશ્રામ મહારાજ તેની એની કે આમ ભાષણ દઈને કે તે જાણા ન, પણ છતાં ભુજ વીંજણો પીવો, મડઈ વીંજણો પીવો અને આવજો સાહેબજી બદલી મુકરિયા કી કે આમ સ્વયંથી સાહેબ છોકરાંલા કરે ફૂલ વિચારા મહેનત કરી દેવા પદમપુર મેં અને એની જે અસી આડે પાડે મને ગામ જ્યાં છોકરા એતા લાવી દેવાસી અને એને સાહેબજી બદલીલા કરે અસાંકે બોરો જીવન દુઃખ લગોવો અને હાણે અસાંજો સપનો સાકાર થયો. મિણી જો અસી મિણી ગયા પગે લગું તા અને આભાર માન્યું તા કે સાહેબ અસાંકે હેડો ડના અને તેની આમ ચેવો કે હેડા સાહેબ તા મુંજા ગામા ગામ ખપે તા. મીડિયામાંથી હું એ ચઈ વ્યો છે કે હેડા સાહેબ ગામા ગામ ખપે તા. આજે તેજો સપનો સાહેબ પૂરો ક્યાં અને ગામજનો મળે દાતાર ભેણું ભા મળે જોકો ખંભે મેં ખંભો મિલાયને સાહેબ બેરા ઉભાઈ એડી મુંજી મહારાજી અપેક્ષા હે કે ભા અસી આજે આવ્યું ને સવારે 9 નહીં એડો સંપ રખી જા અને હેડે માસ્તરે બેરા અને હેડે અધિકારીએ બેરા કોઈ પણ પાંજો વચે તેમ પહેરા જોરદાર છે ઊભી જા આતમ છે કદે આતમ નબળો મોકરી જા તો પાંજો આપણ આતમ જો બાર ઊંધો ને અને સચ્ચાઈ ઊંધી પા ઉકરી વે નહીં અને પાંજા સાહેબ પાંજા હિતુ સંતોથી જોકો અધિકારી અચિંદા એ પાંજે ગામે રામરા રાજી થીંદા અને પાંજી નિશાળ કચ્છ મેં પહેલે નંબર થીંદી અને ભુજ પૂજાઈ નાય નિશાળ કે રમેશભાઈ. શું કહેશો રમેશભાઈ? જાણીતા લોક સાહિત્યકાર અને આજ ગામના મોટી ઉનોટ ગામના અને સંઘર્ષ કરી અને આજે શિક્ષણ જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે ત્યારે માણેક માસ્તર હોય પછી અહીંયાના જે દાતાઓ એમની જે સેવા ભાવના એને કેવી રીતે બિરદાવશો? આમ તો આ મારું ગામ છે, હું આ શાળામાં ભણ્યો છું. સૌ પહેલાં તો બધાના સૌનો સાથ સૌનો વિકાસ એમાં બધાનો પ્રયત્ન હોય છે. માનનીય ધારાસભ્ય અનુરોધભાઈ દવે ભાઈ, ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવી, પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી અને ખાસ અમારા તાલુકા પંચાયતના સદસ્ય બડુભા જાડેજા, તેઓ ખરેખર રાત દિવસ આ કાર્યક્રમ માટે આ શાળા વિકાસ માટે ખૂબ અમને સહયોગ આપ્યો છે અને સાથે દાતાઓ પણ તન અને મનથી ધનથી દાન આપ્યું છે. તો તમામ દાતાઓ પછી બાબુભાઈ ભીમાભાઈ ઉમલ હોય કે પછી ગોકુલભાઈ ડાંગર હોય કે અમારા ગામનો માઇકલ હોય, કેટલા નામ લેવા, બધા દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સરકારશ્રીએ ડિજિટલ વર્ગ અને કોમ્પ્યુટર લેબ આપ્યું છે, એમાં જે કોઈ રાજકીય આગેવાનો સહયોગી બન્યા છે ધારાસભ્યથી કરી અને બડુભા તાલુકા પંચાયતના સદસ્ય સુધી, એ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ધન્યવાદ.